सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने यथी जय स्वामी नारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथ नी अंदर पूर्व पांचमो ने तरंग 38 एमा छेल्ले एम कथा लखे छे के श्रीजी महाराज मांडवी गाम थी निकली કોટડી ગામ પ્રત્યે ગયા છે અને ત્યાં આગળ શ્રીજી મહારાજે છેલ્લે દરબારોને એમ કીધું છે કે હે દરબારો, તમારામાં જેને ઘર યાદ આવતું હોય અને તમે ઘણા સમયથી અમારી ભેગા છો તો ઘર યાદ આવતું હોય એ નિષ્કપટપણે અહીંથી અમારી ભેગા રહેવાનું છોડીને જાઓ. કારણ કે અમારે કચ્છ દેશમાં ઘણું વિચરણ છે અને ત્યારે દરબારો કહે છે, પ્રભુ તમારી માટે જુદા જુદા દેશ હોય પણ અમારી માટે તો તમે છો, એ જ અમારું ઘર છે, તમે જ અમારો દેશ છે. આવી દરબારો વાત કરે છે. મહારાજ બહુ રાજી થયા. આગળ હવે મહારાજ વાત કરે છે રાજાઓને. એ આધારાનંદ સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને સંભળાવે છે. પૂર્વ પાંચમું તરગ 39. શ્રી હરિ કૃપ કહત હે તુમારો વચન સુખરૂપ, તુમ કહો તૈસે કીજીએ એહી બાત અનુપ, તુમ કહો તૈસે કીજીએ એહી બાત અનુપ. શ્રી હરિ બોલત ભયે નૃપ પ્રતિ તેહી વાર, બુજ લગ રહો સંગ સબ પીછે સો નિરધાર, બુજ લગ રહો સંગ સબ પીછે સો નિરધાર. બધા દરબારોએ શ્રીહરિને કહ્યું, આપની આજ્ઞા અમારા માટે સુખરૂપ છે, આપ જેમ કહો તેમ અમે કરીએ, આ વાત જ અનુપમ છે. ભગવાન અને ભગવાનને ધારી રહેલા ભગવાનના મોટા પુરુષો, ભગવાનના ઊંચી સ્થિતિવાળા સંતો ભક્તો, એની આગળ એનું ધાર્યું કરવું એમાં જ આપણું હિત છે. આપણું ધાર્યું કરવામાં ક્યારેય આપણું હિત હોતું નથી. દરબારોએ પોતાને એવી સમજણ છે. શ્રીજી મહારાજે જ્યારે દરબારોને કીધું કે તમે ઘરે જાઓ, ઘર યાદ આવતું હોય, તો દરબારોએ એટલી સમજણ ઊંચી બતાવી પોતાની કે હે પ્રભુ, અમારી માટે તો તમે છો, એ જ અમારો દેશ છે, તમારી ભેગા રહેવું એ જ અમારું ઘર છે. કારણ કે દેહ મૂકીને તો તમારી ભેગા જ રહેવું છે, તો આ દેહે કરીને તમારી ભેગા રહેવા મળ્યું એ અમારા મોટા ભાગ્ય છે. આવું દરબારો પોતાની સમજણની રજૂઆત કરે છે, છતાં પણ
પાછા કેટલા વિવેકી છે. મહારાજને એમ કહે છે કે પ્રભુ, અમારી તો આવી સમજણ છે, છતાં જો તમારી ઈચ્છા હોય કે અમે ઘેર જઈએ તો તમે કહેશો તો અમે ઘરે જશો. આને અતિ નિર્માણી કહેવાય. પોતાની સમજણનો પણ જેને કોઈ પ્રકારનો છક નથી. નહીં તો જે દરબારોએ રજૂઆત કરી કે પ્રભુ તમારી ભેગા રહેવું એ જ અમારું ઘરમાં રહ્યા બરાબર છે, તમારી ભેગા રહેવું એ જ અમારો દેશ છે, છતાં પણ જ્યારે એટલી સમજણ ઊંચી હોવા છતાંય પાછા મહારાજની આગળ એમ કહે છે, પ્રભુ તમે જેમ કહો એમ અમારે કરવું છે, કારણ કે તમારી આજ્ઞા જ અમારી માટે સુખરૂપ છે. અમે ભલે એમ માન્યું હોય કે તમે જ અમારું સર્વસ્વ, તમારી ભેગા રહેવામાં જ અમને બધું સુખ, પણ જો તમારી ઈચ્છા ના હોય તો અમારે તમારી ભેગા પણ નથી રહેવું, તમે કહેશો તમે ઘરે જશો. આ વાત જ સત્સંગમાંથી શીખવા જેવી છે. મહારાજને મહારાજને ધારી રહેલા મોટા પુરુષો, એની આગળ તો કેમ રહેવું. એક ભર પગ, એક પગ ભર ઊભા આગળે, નિષ્કુળાન સ્વામીએ આ કડી લખી છે, યાદ કરવા જેવી અને જીવનમાં ચરિતાર્થ કરવા જેવી છે, સ્મૃતિમાં પણ રાખવા જેવી છે અને જીવનની અંદર સિદ્ધ પણ કરવા જેવી છે. એક પગ ભર ઊભા આગળે, હાથ જોડીને રહેવું હજૂર. એક પગ ભર ઊભા આગળે, હાથ જોડીને રહેવું હજૂર. જેમ વાળે તેમ વળવું, કરી ડાપન આપનું દૂર. જેમ વાળે તેમ વળવું, કરી ડાપન આપનું દૂર. આ દરબારો આપણને શીખવાડે છે કે ભગવાનની પાસે, ભગવાન જેમાં અખંડ નિવાસ કરીને રહ્યા છે એવા ભગવાનના ઓલિયાઓ પાસે કેવી રીતે રહેવું. તો કે એક પગ ભર ઊભા આગળે, એક પગ ઉપર ઊભા રહેવું, બે હાથ જોડીને, હાથ જોડીને રહેવું હજૂર, જેમ વાળે તેમ વળવું. એ ભગવાન આપણને જેમ વાળે એમ વળી જવું. પણ વળાઈ ક્યારે? કરી ડાપન આપનો દૂર. ડાપણને દૂર કરવું પડે. સમજણનું પણ ડાપણ ન હોવું જોઈએ. દરબારો પાસે એટલી સરસ સમજણ છે કે આનાથી ઊંચી સમજણની જરૂર નથી. જેને ભગવાનની ભેગા પોતાનું ઘર માની લીધું, જેને ભગવાનની ભેગા પોતાનો દેશ માની લીધો, જેને મહારાજને પોતાના તમામ સંબંધીઓનો સંબંધ માની લીધો, જેને ભગવાનની અંદર કરતા હરતા પણ કાર્યના દસમા પ્રમાણે સ્વીકારી લીધું, જે સૌથી કઠણ છે. આ બધી જ સમજણો આ દરબારમાં હોવા છતાં પણ છેલ્લું સ્ટેટમેન્ટ જે એનું આ નવા તરંગની અંદર સ્વામીએ લખ્યું, મહારાજ તમે જ એમ કહો એમ કરવું છે, એને કહેવાય મહારાજ કે સમજણનો પણ અહંકાર અમને ન ગમે. આ સમજણના અહંકાર રહિત કહેવાય, એના અહંકાર રહિત કે મહારાજ તમારી શું ઈચ્છા છે. અમારી સમજણ તો આવી છે, પણ તમારા હૃદયમાં જો એવી ઈચ્છા હોય કે અમને પાસે નથી રાખવા અને અમારું ઘરે જવાથી હિત છે, તો પ્રભુ અમે ઘરે જઈએ, બસ આજ્ઞા એ કરીને તમે જ્યાં કહો ત્યાં અમે રહીએ, અમારે તો તમારા હૃદયમાં રહેવું છે. મહારાજને આ દરબારોએ આ કીધું છે. પછી શ્રીહરિએ દરબારોને કહ્યું, આપને ભૂજ જઈએ, ત્યાં સુધી તમે સૌ સાથે રહો, પછી આપને ફરીથી નક્કી કરીશું. મહારાજ કે અત્યારે તમને ભૂજ સુધીના વિઝા આપું છું, પછી ભુજ પહોંચી જઈએ ને પછી આપણે ફરીથી એક મીટિંગ કરીશું પાછા, અને પછી પાછા ત્યારે તમારો જે કાંઈ હશે આગળનો ચુકાદો જે આવે કોર્ટમાં, પણ અત્યારે ભુજ સુધીના વિઝા પાકા, ભુજ સુધી તમે આરે રહી શકશો મારી. અને અત્યાર સુધી તમારા દેશમાંથી કોઈનો કાગળ આવ્યો નથી, ત્યાંનો સમય કેવો છે તે કાગળ વિના કેમ ખબર પડે. ઓહો, આજે તો બાથરૂમમાં જાય ખબર પડી જાય. આ તો એ દેશમાં કાઠિયાવાડમાં કે ગુજરાતમાં શું થયું છે એ કચ્છમાં કેમ ખબર પડે, અને આજે કેવો યુગ આવી ગયો,
બાથરૂમમાં જાય ખબર પડે, અત્યારે પૂરી જમ્યા કે રોટલી જમ્યા ખીચડી જમ્યા છાશ જમ્યા એ તમને હજુ ત્યાં જમતા હોય ત્યાં તો આખી દુનિયામાં ફરતું થઈ ગયું હોય. ફોન આવે તમારી ઉપર કે એકલા એકલા ગુલાબજાંબુ જમી ગયા, ભાઈ ક્યારે જોઈ ગયા તમે? અમે ઉપર રહીએ તો ખબર ના પડે, પણ દુનિયામાં ખબર પડી જાય, કોઈ ફોટો પાડીને મોકલી દે કે ગુલાબજાંબુ જમાઈ ગયા છે, લો આખી દુનિયામાં ફરતું થઈ જાય. સમાચાર તરત જ આવે, પહેલાં તો બહુ સારું હતું, આ ફોન નહોતા ને, વળી પાછા ફોન આવ્યા તોય સારું હતું કે આ ખિસ્સામાં નહોતા ડબલા, એટલે ક્યાંના ક્યાં હોય લેન્ડલાઈન પર આવે તો કે આ સાંજે આવશે ત્યારે સમાચાર દેશું, અત્યારે ખેતરે ગયા છે આવે ત્યારે કહેશું, અત્યારે જોબે ગયા છે આવે ત્યારે સમાચાર આપશું, એટલે એક 12 કલાક તો શાંતિ રહેતી. હવે તો ન્યાથી આ ખિસ્સામાં ડબલા આવ્યા એટલે ન્યા રિંગ વાગવા લાગી. હવે એનાથી વળી આગળ આ વોટ્સએપ ને બધું નીકળ્યું, તે વિડીયોના વિડીયો આવી જાય, ચાલુ કથાની અંદર બધું આવતું જાય. કથાની અંદર સંસારમાં માણસ બેઠો હોય તો એ ના પડે, બેઠો હોય સત્સંગમાં અને ફરતો હોય સંસારમાં, એવા જબરા સાધનો આવી ગયા. પણ આ જમાનો બહુ સારો હતો, કાગળ આવે ને ત્યારે માંડ ખબર પડે. 6 મહિને તો ઘણી વખત આવું વિદેશમાં તો હોય ને દરિયા પાર કંઈક લખવાનું હોય ને તો 6-8 મહિના થાય ત્યારે તો સમાચાર મળે ગયા, નાહવાનુંય બાકી ના રહે એટલા સમય પછી આવે, નાહવાનુંય બાકી ના રહે એટલા સમય પછી ખબર પડે કે ગયા. યુગે શાંતિવાળો હતો આ જેટલો ફાસ્ટ યુગ થયો છે. હા, ઘણું બધું સારું પણ છે, આ કથા વાર્તા આપણી લાઈવ થાય, ભગવાનના દર્શન લાઈવ થાય, ઘણું બધું સારું પણ છે, એની સામે નુકસાન પણ એવું છે. પણ પહેલાંના યુગની અંદર દરેકને શાંતિ બહુ લાગતી, જેટલી સ્પીડ વધી છે એટલી જિંદગીના વર્ષો પણ કેટલા સ્પીડમાં જાય ખબર નથી પડતી. આજથી વર્ષો પહેલાં 1 વર્ષ પૂરું થાય ને, આ દિવાળીથી બીજી દિવાળી આવતી ને તો લોકોને ખબર પડતી કે 1 વર્ષ થયું, આવો ખ્યાલ આવતો, કારણ કે આટલો ફાસ્ટ યુગ નહોતો, એકદમ ધીરું ધીરું હાલે, તો સમય તો આવો જ હાલતો હતો. પણ અત્યારે પ્રવૃત્તિ સાધન એ એવા થઈ ગયા છે કે આપણને ફાસ્ટ બનાવી દીધા, એટલે હજુ ગઈ દિવાળી ગઈ ત્યાં તો લાગે આવી ગઈ બીજી, હજુ પાટોત્સવ હમણાં તો કર્યો હતો આવી ગયો, આવી ગયો અને ત્રીજાની તૈયારી થવા માટે ચોથાની, આવું થાય એટલો સ્પીડમાં યુગ જાય છે. 20 વર્ષના હોઈએ અને હો 40 વર્ષના થઈ ગયા, ક્યારે થઈ ગયા ખબર પણ નથી પડતી, એટલો સ્પીડમાં અત્યારે સમય જઈ રહ્યો છે. આ બધા સાધનો લઈ જાય છે, સાધનો. પહેલાં સાધનો નહોતા ને, ના ઈમેલ આવે, ના કોમ્પ્યુટરનો પ્રોબ્લેમ, કોમ્પ્યુટર જ ન હોય ના ઈમેલ આવે, ફોન નહોતા ફોન ના આવે, ફોન હતા તો માંડાવા લેન્ડલાઈન STD પર જઈને ફોન કરવાનો એવો યુગ હતો. તે માંડ તમે કેટલીક વાતો કરો, ફોન કરવા જવાનું હોય તો કેટલીક વાતો કરો, કોઈને ઘેરથી કરવાનું હોય તો કેટલીક વાત કરો, આ તો ખિસ્સામાં જ બધું. એટલા માટે આપણો કેટલો બધો સમય એટલો ફાસ્ટ કરી નાખ્યો છે, ભગવાન ભજવા કરતાં બીજો સમય વધારે જતો રહે. એટલે મહારાજ કે દરબારો તમારે ઘેરથી કોઈ કાગળે આવતો નથી, એટલે તમારા ઘરવાળાએ તમને ભૂલી ગયા હોય એવું લાગે છે, અને કાગળ વિના ત્યાં શું હાલે છે અહીં શું ખબર પડે. બીજું, જ્યારે તમારા ઉપર પત્ર આવે ત્યારે ત્યાંના દેશકાળને વિચારીને તમને તમારે ઘેર મોકલશું. અત્યારે તો આનંદથી ભગવાનનું ભજન કરો, કોઈ કાગળ આવ્યો નથી એટલે બધું સારું, કોઈ માઠા સમાચાર નથી એનો અર્થ કે બધું સારું જ છે, સુખેથી ભજન કરો. પણ હવે આ ઉપાધિ શું થઈ ગઈ કે આપણને સુખ રહેવા જ ના દે, કારણ કે માઠા સમાચાર હાલતા જ હોય બધી બાજુ પર, નિત્ય પ્રલયનું દુઃખ હોય જ, એમાં ક્યાંક આપણો નંબર લાગેલો જ હોય અને તરત સમાચાર આવે એટલે ઘડીક ઘડીકમાં દુઃખી થઈએ, અને પહેલાં કાંઈ હતું જ નહીં આ બધું. એટલે કાગળ આવતા 2 મહિના થાય, તે 2 મહિના તો સુખ, પછી આવે ત્યારે થોડું ઘણું જે કરવું એ કરી લે. પણ અહીં વાત કરે છે કે હવે આનંદથી ભગવાનનું ભજન કરો. મહારાજ કે તમારે ત્યાં બધું સારું જ છે કહેવાનો અર્થ આવો છે. જો કછું જોએ વસ્તુ હી કાઉ, હમકુ દેના તરત હી સુનાઉ, કહે બિન માહાલ મા પરહી, કહે બિન નમહા
લમહી પરહે તુમારી હમ બરદાસ કરહી તુમારી હમ બરદાસ કરહી. હવે મહારાજ દરબારોને કહે છે, હે દરબારો, કોઈને જે કાંઈ વસ્તુ જોઈતી હોય તે અમને તરત જ કહેવું, અને કહ્યા વિના અમને ખબર પડે નહીં. ભગવાન છે, અંતર્યામી છે, પણ એક વ્યવહારની રીત શીખવાડે છે. કહ્યા વિના અમને ખબર પડે નહીં, અને તમારે માટે અમારે શું બરદાસ્ત કરવી, તમારી માટે અમારે શું વ્યવસ્થા કરવી, એ તમારે અમને કહેવું પડે. દરબારો, તમે જો બોલો નહીં તો અમને ખબર ન પડે, અને અમને ખબર ન પડે અને અમે તમારી બરદાસ્ત ન રાખીએ તો પછી તમને દુઃખ થાય કે અમે મહારાજની ભેગા ફરીએ છીએ, મહારાજની ભેગા રહીએ છીએ, તો એ અમારું ધ્યાન રાખતા નથી. એમ દાદાઓ, તમારે કંઈ જરૂર હોય તો કહી દેવું, જેથી અમને તમારી બરદાસ્ત રાખવાની ખબર પડે સંતોને, પછી તમને થાય કે સંતો અમારું ધ્યાન રાખતા નથી, એવું ના થાય. એટલે આ મહારાજે કીધું એટલે મહારાજના વચને અમે સંતો તમને કહી દઈએ છીએ, કોઈને જે કાંઈ વસ્તુ જોઈતી હોય તે અમને તરત જ કહેવું. હા, આ ઓનલાઈનવાળાને નથી કહેતા, હા જોજો બાપા, તમે ઘેર બેઠા સુખિયા છો, આ તો અમારી ભેગા જે રહેવા આવ્યા હોય એની વાત છે. અમારે શું બરદાસ્ત કરવી મહારાજ કે અમને ખબર પડે. બીજી વાત, આ કેટલો વિવેક શીખવાડે છે, કારણ કે તમારું બહુ ઊંચું પદ હોય, ભગવાન પોતે એટલા ઊંચા પદ ઉપર છે, હવે સાથે આવા ભક્તો ફરતા હોય, એને કાંઈ દુઃખ પડ્યું, એને કાંઈ જોઈએ છે, હવે દેશ એનો દૂર હોય, રૂપિયાની પાસે હોય નહીં, એ નક્કી કરીને નીકળ્યા કે 15 દિવસની ખર્ચી લઈને નીકળ્યા હોય, મહારાજ તો વિચરણમાં નીકળ્યા નીકળ્યા 2 મહિના કાઢ નાખ્યા, ઓલાને રૂપિયા પૂરા થઈ ગયા હોય, એને કાંઈક જોઈએ છે તો હવે ક્યાંથી લેવું? તો ભગવાનને કહેવું પડે કે પ્રભુ આવું જરૂર છે, હારે રહેવાવાળા હોય એની સંભાળ રાખવી પડે. દેહ મે દર્દ હોવે કોઈ સુનાવના આઈ કે સોઈ, તુમ ન કહેવત કબ હો આએ, તુમ ન કહેવત કબ હો આએ, ઇતને દિન ભેગે રહાઈ, ઇતને દિન ભેગે રહાઈ. મહારાજ કે તમારા કોઈના શરીરમાં કંઈક દર્દ થાય તો તરત આવીને કહેવું, પેટમાં દુખે, થાવ આવે, માથું દુખે, તરત આવીને કહી જવું, દાદા આટલા દિવસથી આપને સાથે રહીએ છીએ. મહારાજ જો દરબારોને કહે છે કે હે દરબારો, આપણે આટલા દિવસથી સાથે રહીએ છીએ, પણ ક્યારેય તમે કાંઈ તકલીફની વાત કહેતા નથી, તમે ક્યારેય તમને શું તકલીફ છે દરબારો એ તમે કહેતા નથી. સાચા સેવકનું લક્ષણ પણ એ જ છે, પોતાના સ્વામીને ઓછામાં ઓછી ચિંતા થાય એમ જે વર્તે એ જ સાચો સેવક છે. સેવકની બહુ મોટી જવાબદારી છે, સેવક ધર્મ બહુ ગહન છે, સેવક ધર્મ એટલો સહેલો નથી. પોતાના સ્વામીની ચિંતાને હરી લે અને પોતાની ચિંતા સ્વામીને દે નહીં એનું નામ સાચો સેવક. પોતાના સ્વામીની કોઈ ચિંતા આવી, મહારાજને કોઈ ચિંતા આવે એવી છે, તો પોતે એમાં કેવી રીતે મદદરૂપ થાય આવું વિચારે, પણ પોતાની ચિંતા મહારાજ પાસે ન કરે, મહારાજને કે મહારાજ હાલે છે હાલ છે આમ કહી દે. બાકી રાતને દિવસ માની લો કે કોઈ ફરવા નીકળ્યા હોય, આરે નીકળ્યા હોય આપણે ફરવા, અથવા કોઈ મંદિરમાં રહેવા આવ્યા હોય, હવે સવારથી સાંજ સુધી 100 ફરિયાદ લાવે, 100 ફરિયાદ જો લાવે તો શું થાય, શું થાય? ભગવાનને સાધુને કહેવું પડે કે તમે અમારી ભેગા પોહાવ્યા, એમ જ કે ને, 100 ફરિયાદ રોજ સવારથી સાંજ સુધી મૂકી દે તો શું થાય. કેટલીક વસ્તુ તો એવી છે જાતે મેન્ટેન કરવી પડે. હા, ભગવાનની ફરજ છે દરબારોને પૂછે છે, પણ દરબારોની પણ ફરજ છે કે મહારાજને ઓછામાં ઓછી ચિંતા થાય. હવે વિચરણમાં ક્યાંક તમે સંતો ભેગા ગયા હો તો ઘણાય હરિભક્તો એવા હોય કે એને ત્યાં અચાનક ઉતારો કરવાનું થયું હોય, ક્યારેય સંતો એને ત્યાં ઉતર્યા ન હોય. હવે સંતોએ કીધું હોય કે આ વખતે આવશું ત્યારે તમારે ત્યાં ઉતરશું,
તો એના ઘરની અંદર કાંઈ રોજ જેને ઘેર સંતો ઉતરતા હોય ને તેને ત્યાં ઓસિકા બ્લેન્કેટ બધું પહેલેથી હોય જ સંતો માટેના પાથરવાના. પણ હવે જેને ત્યાં ન ઉતર્યા હોય અને અચાનક કહો એટલે એની માટે ચિંતા થાય. એટલે કે સ્વામી શું શું તૈયારી કરીએ. હવે આપણને ખબર હોય કે ત્યાં 5 વર્ષે એક જ વાર જવાનું છે એ ભગતને ઘેર, આ વખતે રૂટ ગોઠવ્યો છે. એટલે સંતો શું કે તમારી પાસે જે હશે ને હાલશે, બાકી અમારી પેલી સાદડી હોય ને અમે સાદડી લઈને જ આવશું ને સાદડી પર સૂઈ જઈશું. હવે સંતો સાદડી પર સૂઈ ગયા હોય તો ભગતો 3 હોય અને ઓલા હરિભગતના ઘરમાં બેડરૂમ એક જ હોય અને 2 જણ હુવે એવું હોય, 2 ભગતને ઉપર હુવાડ્યા પણ એકને તો સાદડી જ દેવી પડે કે ભાઈ તમે સંતો ભેગા આવી જાઓ સાદડી પર સૂઈ જાઓ એક રૂમમાં, આમ કહેવું પડે. પછી ભગત કે હારું આ તો આજે સાદડી પર હુવાડ્યો, આજે આ થયું તે થયું, તો ફરિયાદ કરે તો હમણાં જ આગળ આવ્યું હતું થોડા સમય પહેલાં જ, કે ભગવાન ભેગા અને સંતો ભેગા જેને વિચરણ કરવું હોય ને રહેવું હોય તો જેને પાકી નિષ્ઠા હોય એને જ રહેવું, એને જ ફરવું સંતો ભેગા, બીજાને ફરવું જ નહીં. મહારાજે ના પાડી, કેમ? કારણ કે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં રહેવાનું થાય, ટાઈમે જમવાનું મળે પણ ખરું અને ન પણ મળે વિચરણ હોય તો, સુવાનું જેવું જોઈએ એવું મળે પણ ખરું ને ન પણ મળે, બાથરૂમ એક જ હોય અને 10 જણ નાવાના હોય તો વારે લાગે, આવું બધું વિચરણમાં થાય. અને જો હરિભગત બાજુમાં હોય ને લિસ્ટ કર્યા જ કરે ફરિયાદનું તો કેવડું મોટું લિસ્ટ થઈ જાય, સ્વામી થાકી જાય લિસ્ટ વાંચીને. પણ હા, જરૂરિયાતની વસ્તુ હોય, બીમાર હાજા એ બધી વસ્તુ છે, એ બધાનું ચોક્કસ જણાવવું જોઈએ આપણે જ્યારે વિચરણમાં હોય આરે હોય ત્યારે. પાછો આ વિવેક રાખવો પડે ને, નહીં તો પાછું અઘરું થઈ જાય. ઘરના જેવું તો સુખ અહીં ક્યાંથી હોય? મહારાજ કહે છે કે તમે ક્યાંય કહેતા નથી એટલે ઘરના જેવું સુખ તો ક્યાંથી હોય? ઘેર તો એ હવાર ઉઠીએ ને કંઈ બટકું જમવું હોય તો જમી લેવાય, પાપડીને દૂધ જમવું હોય તો પાપડીને દૂધે મળી જાય, હે બાજરાનો રોટલો જોયો તો એ મળી જાય, સરસ મજાનું અથાણું જોયે તો અથાણું મળી જાય. આજે થાય કે આજ તો મરચાંના ભજીયા થવા દો, અઠવાડિયે એકવાર સરસ મેથીના ગોટાને મરચાના ભજીયા દાદા તો એ મળી જાય, આ બધું મળી જાય. પણ ઘરના જેવું સુખ તો અહીં ક્યાંથી હોય? મહારાજ કહે છે, આ દરબારોને કહે છે, હા ઘરથી બહાર તો પરદેશ કહેવાય, ઘર છોડ્યું એટલે ક્યાં જતા રહ્યા? પરદેશમાં. એટલા માટે જ અમે તમને કહીએ છીએ કે મનમાં કંઈ મૂંઝવણ હોય તો તમારે મારી પાસે આવીને કહેવી. મહારાજ કે કંઈ મૂંઝવણ હોય તો કહી જવું, પણ મૂંઝાતા નહીં કે આરું આ ઘર છોડીને ભગવાનની ભેગા ફરીએ છે ને ભગવાન તો કાંઈ આપણી બાજુ જોતા નથી ને કંઈ ધ્યાને રાખતા નથી, આવું ના થાય. શ્રીજી મહારાજ જોકે બહુ વ્યવહાર કુશળ હતા. એકવાર શ્રીજી મહારાજ ગરડામાં રઘુરજી મહારાજને ત્યાં બિરાજમાન હતા, પછી લક્ષ્મીવાડીથી વાલજી ભગત આવ્યા, મહારાજ ત્યાં થાળ જમેલા. વાલજી ભગત આવ્યા, એ વાલજી ભગતે આવીને મહારાજને કહ્યું, મહારાજને દંડવટ કર્યા. મહારાજ કે ભગત શા માટે આવ્યા છો? ભગત કે મહારાજ કોઈ હરિભગત હોય ને તો વાડીએ થોડું કામ છે, થોડું ત્યાં ધ્રો ખોદવાની છે, થોડી વાવણી કરવાની છે, થોડું પાણી વાળવાનું છે, આ બધી જરૂર છે પ્રભુ, કોઈ હરિભક્તો ખરા? તે મહારાજ કે આ પીઠવડીનો ભગોન મૂળો આવેલા છે, કે આ ભગોને મૂળો જે પીઠવડીના આવેલા છે એને તમે લઈ જાઓ. મહારાજે ઓલા વાલજી ભગતને આવી વાત કરી એટલે વાલજી ભગતે ભગાને મૂળા બેયને હારે લીધા અને લક્ષ્મીવાડીએ સેવાની અંદર લઈ ગયા બંનેને. અને બીજા હરિભક્તો પણ જે કોઈ હશે દરબારગઢની અંદર એ બધાને પણ હારે લીધા. પછી એ બધા ત્યાં કામ કરતા હતા. હતો એકાદશીનો દિવસ, શ્રીજી મહારાજ બપોર પછી આરામ કરી મહારાજે દાદા ખાચરને કહ્યું કે ઘોડે સામાન નાખો, વાડીએ જવું છે. સામાન નાખીને ઘોડો લાવ્યા, તે ઉપર મહારાજ સ્વાર થયા, બધા લક્ષ્મીવાડીએ બેઠકે ગયા. તે વાડીમાં વિધાત્રાનંદ સ્વામીની ઓરડીની પાછળ આથમની તરફ બદામનું ઝાડ હતું, એને હેઠે જઈને ઘોડો ઊભો રાખ્યો. વાલજી ભગત આવીને મહારાજને પગે લાગીને ઊભા રહ્યા. ત્યારે મહારાજે પૂછ્યું, તમે શું કામ કરાવ્યું? આજ હવાર અમે પેલા પરિભક્તો મોકલ્યા હતા એને તમે કામ શું કરાવ્યું? ત્યારે વાલજી ભક્તે આથમની તરફ હાથ કરીને કહ્યું, આ ધ્રો ખોદાવી છે,
તે જોઈને મહારાજ બહુ રાજી થયા. ભગાને મૂળાને બોલાવ્યા અને આવીને મહારાજને પગે લાગ્યા એ બે જણા. ત્યારે મહારાજે એમને કહ્યું, તમને થાક લાગ્યો હશે. કોઈ ભગવાન કે ભગવાનના સંતો એ સેવા કરવાવાળા કોઈ ભક્તો હોય ને એને ખાલી એટલું પૂછે ને, તમને થાક લાગ્યો હશે કેમ, ત્યાં ઓલાનો થાક ઉતરી જાય. કે ઓહો, ભગવાન એ કેમ ઉતરી જાય? સામેવાળા શું વિચારે? ભગવાન બહુ રાજી થયા મારી પર, ભગવાનના મોટા સંત મારી પર બહુ રાજી થયા, તમને થાક લાગ્યો હશે, ત્યાં તો થાક ઉતરી જાય. થાક લાગ્યો હશે મહારાજ કે. અને પછી પાછા મહારાજે બેયના ભગાન મૂળાના ખભા ઉપર આમ હાથ મૂકીને ડાબીને કહ્યું, તમને દુખતા હશે કે, હાથ દુખતા હશે કા? ત્યારે ભગો મૂળો કે, અમને કનબીન કાંઈ ન દુખે, અમે તો નિત્ય મહેનત કરીએ છીએ. ત્યારે મહારાજ કે, આવડી બધી મહેનત કરો ને ન દુખે? ત્યારે એ કે, મહારાજ કોઈ કોઈ દિવસ મહેનત કરે ને દુખે. પછી મહારાજ કહે, કાંઈ જમ્યા? કેવી બરદાસ્ત રાખે મહારાજ, જો લક્ષ્મીવાળીએ કામ કરવા મોકલી દીધા પણ ખબર ને ચિંતા રાખે કે આ લોકો જમ્યા છે કે નથી જમ્યા, કાંઈ જમ્યા? ત્યારે ભગો મૂળો કે, આજ એકાદશી છે, તે તલના લાડુ અને રાતડિયા બાફ્યા હતા, શક્કરિયા એ બાફ્યા હતા, એ જમ્યા. ત્યારે મહારાજ કે, એને શું થાય, આવી મહેનત કરવી અને તલના લાડુ તે શું? એમ કહીને મહારાજ ઓટે પધાર્યા ને ભગોન મૂળો પાછા ધ્રો ખોદવા માંડ્યા. મહારાજ ઓટે જતા રહ્યા આટલું કહીને. પછી મહારાજે ઓટા ઉપર ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન થયા ને આગળ સાધુ હરિજનની સભા ભરાઈને બેઠી. તે સમયે અયોધ્યા પ્રસાદજી મહારાજ આગળ આવીને બેઠા અને કરસનદાસ હાર લઈને આવ્યા. તે મહારાજને પહેરાવીને બે તોરા ધરાવ્યા. પછી મહારાજે અમૃત દ્રષ્ટિ વડે સર્વે સભા સામું જોયું ને રઘુવીરજી મહારાજને કહ્યું, તમારે ત્યાં પાકના લાડુ છે, તે મગાવીને આ ધ્રો ખોદે છે ને એ ભૂખ્યા છે, એને આપો. ત્યારે રઘુવીરજી મહારાજ કે, કેટલા મગાવા છે? મહારાજ કે, વાલજી ભક્તને બોલાવો. તેને બોલાવી લાયા. એટલે મહારાજે પૂછ્યું, ધ્રો ખોદનારા કેટલા છે? ત્યારે વાલજી ભગત કે, મહારાજ 10 પીઠવડીના છે, એક હું છું અને બીજા 3 છે, આવી રીતે 14 છે. તો રઘુવીરજી મહારાજને મહારાજે કહ્યું, લાડવા મોટા છે એટલે 24-25 મગાવો, આવડા નહીં અત્યારના અમેરિકન લાડુ, આવડા મોટા. ગુરુજી એમના બતાવતા હતા ને કે, દાદા ગુરુજી રવાનો લાડુ આવડો મોટો જમાડી દે. હવે વાળવોય કેમ, વળતોય કેમ હશે ને જમતાય કેમ હશે? જોકે દાદાઓ જમીન બેઠા હશે, પણ એવા મોટા લાડુ હતા. મહારાજ કે, બહુ મોટા લાડુ છે એટલે 25 જેટલા મગાવો. પછી રઘુવીરજી મહારાજે રતનજીને ગુમાન ભક્તને મોકલ્યા. તે જઈને વિરજાદેવી રઘુવીરજીના ઘરવાળા એની પાસે કીધું, મહારાજે લાડવા મગાવ્યા છે. વિરજાદેવી કે, તમારે જોઈએ એટલા લઈ જાઓ ને, આ પડ્યા છે. પછી તે ભક્તોએ ન લીધા એટલે પોતે ઉઠીને લાડવા અને સેવ ગાંઠી આપ્યા. તે લઈને ભક્તો વાળીએ આવ્યા. રઘુવીરજી મહારાજે કહ્યું, મહારાજ લાડવા આવી ગયા છે. મહારાજ કે, કરસનદાસને બોલાવો. પછી તે આવ્યા. મહારાજે તેમને કહ્યું, ધ્રો ખોદે છે એમને જમાડવા જ માટે ઠામ લાવો, વાસણ કંઈ હોય તો લાવો. કરસનદાસ કે, મારા થામ નથી ને, રામપાતર છે એ કનબીન કામ આવે એમ નથી. મહારાજ કે, હેમાં જમાડશો? તો કે, આપણે કેળના પાન છે, કેળના પાનની અંદર જમો, મીઠું બહુ લાગે. વાડીઓમાં બેઠા હો, વાડીમાં રાંધ્યું હોય અને કેળનું પાન લઈને એમાં જમ્યા હોય, યુગ જતો રહ્યો, થર્મોકોલ ને પ્લાસ્ટિક આવી ગયું, હવથી બેકાર બેકાર. હા, એ વસ્તુ કેવી છે, રિસાયકલ 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 જેવી જ છે ને, એટલે બેકાર જ કહેવાય ને. પણ હવે શું કરીએ, તોય આપણે બધા કહેવાઈએ સુધરેલા યુગમાં રહીએ છીએ, સુધરેલા યુગમાં બધું બગડેલું, પણ હાલે જેમ છે એમ, ભલે ભગવાનની ઈચ્છા. કરસનદાસ કે, આ કેળના પત્ર છે. મહારાજ કે, બહુ સારું, લાવો. એમ કહીને વેદી ઉપર મહારાજ ઊભા થયા. માથે આંબાની ડાળ હતી, એક હાથે ઝાલીને સાત કર્યો. ભગવાન મૂળો દ્રો ખોદવી મોયલી પડતી મૂકીને પાસે આવ્યા. મહારાજે કીધું, બધાય આવો, એટલે બધાય આવ્યા. હાથ જોડીને ઊભા રહ્યા. મહારાજ કે, મહારાજ કેમ બોલાવ્યા, બોલો. મહારાજ કે, જમવા બેસો. ત્યારે એવો કે, આજ તો એકાદશી છે, લાડવાને ગાંઠિયા જોયા, આજ તો એકાદશી છે મહારાજ. ત્યારે મહારાજ કે, એકાદશી શેમાંથી થઈ છે? એકાદશી થઈ ક્યાંથી એ કહો. તે જેમાંથી થઈ હોય તે જ કહે ત્યારે જમવું કે નહીં,
ભગવાનની એકાદશ ઇન્દ્રિયોમાંથી એકાદશી થઈ છે. તો મહારાજ કે ભગવાનમાંથી જ એકાદશી પ્રગટ થઈ, અને ભગવાન જ આવે એવું કહે છે કે એકાદશી તમે આ લાડવા જમો. ભગવાને જ કીધું એકાદશીએ ફરાળ કરો, અને હવે ભગવાને સ્ટેટમેન્ટ ફેરવી નાખ્યું કે એકાદશીએ લાડવા જમો. તે જેમાંથી થયું હોય તે જમવું કે નહીં? ત્યારે ભગવો મૂળો કે હા જમવું. પછી મહારાજ વેદી ઉપરથી ઉતર્યા અને ખંભે છેડો નાખીને ઓટાથી દક્ષિણા કોરે દક્ષિણાદી કોર તેને બેસાડ્યા. કેડના પતરાવડામાં મહારાજ લાડવા પીરસવા માંડ્યા. તે બે બે લાડવા બધાને પીરસ્યા, સેવને ગાંઠિયા પીરસ્યા, પછી ઓટે બેઠા. વળી ઊભા થઈને હાથમાં બે લાડવા લઈને પંક્તિમાં ફર્યા, પણ સર્વેએ કહ્યું મહારાજ આવે નહીં જોઈએ. ત્યારે મહારાજ કે બે બે લાડવામાં શું થાય, વધારે લ્યો. ત્યારે કહે મહારાજ લાડવા બહુ જબરા છે, તે ખૂટે એવા નથી. ત્યારે મહારાજ કે બે જણા દાખલો કરે એટલો તમે એક એક જણે કર્યો, માટે સારી પેઠે જમો. એમ કહીને વળી ચોથ્યું ચોથ્યું લાડવો સૌને આપ્યો. ભગવાન કેવા જમાડવાની અંદર આવી બરદાશ રાખતા! ભગવાન પાસે, ભગવાનના મોટા પુરુષો પાસે સંતો ભક્તો સુખેથી રહીને ભજન કરે ને, તે કેટલી પ્રકારની બરદાશ રાખતા હોય. આપણે હજારો ભેગા થઈને એક ભગવાનને ના સાચવી શકીએ, ભગવાન આપણા જેવા કરોડોને સાચવે. કરોડ ભેગા થઈએ તો ભગવાનની રુચિને સમજીને ભગવાનની રુચિમાં વર્તી ન શકીએ, પણ કરોડોને ભગવાન સાચવી લે. એક મોટા સત્પુરુષ હોય કોઈ, એ સત્પુરુષ હજારોને સાચવી લે પોતે. બધાના મન સાચવે, બધાના મગજ સાચવે, બધાના સ્વભાવ પીવે, પણ એવા મોટાને હજાર ભેગા થઈને ન સાચવી શકે. આ ભગવાનને મોટાની મોટાઈ જ આ છે, કેટલી બરદાશ રાખે. મહારાજે પાછો ચોથ્યું ચોથ્યું લાડવો આપ્યો. હરિજનો કે હાવે જમે તો નહીં ખૂટે. ત્યારે મહારાજ કે વધે તો ભાથા સારું બાંધી મેલો. મહારાજે હાથ ધોઈને ઓટા પર બિરાજ્યા. પછી ભગવાન મૂળો જમીન પાછા દ્રો ખોદવા લાગ્યા. મહારાજ કે હવે આજ રહેવા દો, થાકી ગયા હશો. ભગવો મૂળો કે હવે થોડુંક ખોદવાનું છે, તે ખોદીને આવશું. પછી થોડેક દિવસ રહ્યો ત્યારે દરબારમાં પધાર્યા, અને મહારાજે દ્રો ખોદવાવાળા જે બધાય હતા એ બધાને મહારાજ એક એકને ભેટ્યા ને એક એકને મળ્યા. અને બધાને મહારાજે કહ્યું તમારા કેળિયા કાઢ નાખો, ને બધાને છાતીમાં ચરણારવિંદ આપ્યા. આવી રીતની મહારાજે ખબર રાખી. એવી રીતે મહારાજ પોતાની ભેગા જે જે રહેતા એની બહુ ખબર રાખતા, બહુ ખબર રાખતા. મહારાજ કહે છે ઘરથી બહાર પરદેશ છે, માટે મનમાં મૂંઝવણ થાય ત્યારે મારી પાસે આવીને કહેવી. હવે પછી મહારાજ એક સરસ ટકોર કરે છે, કાંઈ મૂંઝવણ હોય તેને અમે તરત જ ઘેર પહોંચાડી દઈશું. મૂંઝવણ ટળી જાય, ઘેર જાય, એટલે સત્સંગમાં રહે તો શું થાય, મૂંઝવણ, અને ઘેર જાય તો મૂંઝવણ ટળી જાય, એનું શું કારણ? બસ, સત્સંગમાં મનનું ધાર્યું થાય નહીં, અને ઘરમાં મનનું ધાર્યું થાય. એક મન જ એવું હરામી છે જે સત્સંગમાં ટકવા ના દે, કારણ કે સત્સંગમાં મનનું ધાર્યું કાંઈ ના થાય. આટલો મોટો સમુદાય હોય, બરાબર, આખા ભીડામાં રહેવાનું હોય, એટલે કશું મનનું ધાર્યું થાય જ નહીં તમારું. કંઈક ને કંઈક છોડવું જ પડે, છોડવું જ પડે, છોડવું જ પડે. આ અમે સંતો રહેતા હોઈએ, ભીડામાં રહીએ ને, એટલે બધી બાજુ બધાને થોડો થોડો બધાનો સ્વભાવ હોરાય. કોઈનું મન, બધાનું, કોઈ એક વ્યક્તિનું મનનું ધાર્યું 100% ક્યારેય ના થાય. થોડું આ, થોડું આનું છૂટે, 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 એટલે બધાનું મન મરોડાયા કરે. એકેયના મનનું ધાર્યું ના થાય. આ સત્સંગમાં શ્રીજી મહારાજે એટલે આ ભીડો રાખ્યો છે, પણ ઘરની અંદર બધાને મોકળ, ને આ બધાય મનનું ધાર્યું કરે, ને આ બધાય ઓર્ડર કરે, એટલે બધાય કે હાશ. ઘણા તો સત્સંગની અંદર આવ્યા હોય ને, અને 15 દિવસ તો અમારી ભેગા રહેવાની થયો ને, હાશ આવે લાગ્યું કંઈક સારું. 15 દિવસથી સ્વામી ભેગા તો ટીપાઈ ગયા, ટીપાઈ ગયા. અમને ના કે, અમને તો કે બહુ સુખ આવ્યું, હા સ્વામી બહુ સુખ આવ્યું, અમને તો એમ જ કે બહુ સુખ આવ્યું. પણ પછી ઘેર જો કેમેરો મૂક્યો, બધાએ આવું કરે એવું નથી કહેતો, પણ હવે હોય ને એમાંથી 10 તો નીકળે આવા, કે હા હવે કંઈક હરખું આજે મઠ્ઠીઓ મળ્યું. બાકી સંતો ભેગા તો એ જ રોટલી શાક દાળ ને ભાત, એ વરી ક્યારેક ખીચડી હોય ને, ક્યારેક એ ના હોય ને, ક્યારેક વરી વિચરણ હોય તો બટાકા પૌવા એકલા બનાવી દે સંતો. તો આ મઠ્ઠીઓ આજ ભાડ્યું ઘેર આવ્યા ત્યારે, કેટલા દિવસની ઈચ્છા હતી, સંતો ભેગા તો મઠ્ઠીયા મળે નહીં કાંઈ, બરાબર ને, એટલે અહીં ભાડ્યું.
પણ સારું, અમારે કંઈ ઘેર ઘેરથી થોડું 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 આવ્યા કરે તો ઘર જેવું લાગે, વાંધો ના આવે. બધા થોડું થોડું ઘેર ઘેરથી લઈ આવે ને, કે ભાઈ આ સંતો ભેગા છે અમારા વડીલો, અને સંતો ખબર નહીં આવે એક એક જ વસ્તુમાં રાખી મૂકતા હશે, તમારા વડીલો માટે કંઈક થોડું સેવા માટે લેતા જાઓ, એ થોડું થોડું ડબરામ લાવે બધા, તો ઘર જેવું જ લાગે ને દાદા. લાગે નહીં કે બહાર રહીએ છીએ એવું, પણ વાત એવી કહે છે કે ઘરની અંદર મહારાજ કે મૂંઝવણ ના થાય. તમે કહેજો દરબારો તમારે ઘેર જવું હોય તો. તે પાછો મહારાજ કે મનમાં કાંઈ ભય રાખવો નહીં, તમને ઘેર પહોંચાડી દઈશું. કહેવામાં બીક ના રાખતા કે મૂંઝવણ થાય છે ને તમને એમ થાય કે મહારાજ અમારને વઢશે કે આમ કરશે, એવું કાંઈ નહીં કરીએ મહારાજ, કે તમને ફજેત પણ નહીં કરીએ, તમને મોકલી દેશું શાંતિથી. એકબીજાને જેની સાથે વધારે બનતું હોય ને એ બબ્બેની જોડી થઈ જાઓ. કેટલા મહારાજ વ્યવહાર કુશળ છે મહારાજ, કે તમે આટલા દરબારો છો એમાં કોઈકનો ને કોઈકનો સ્વભાવ બહુ મળતો હશે, એ તમારી જોડી થઈ જાઓ. રાહુન કેતુ ભેગા ના થતા, કારણ કે ભેગા રહે ને તો એવું જ હોય. તમે જોજો બસ હોય ને, બસ અને યાત્રા આપણે કાઢીએ તો બસની અંદર તમે એવું કહો કે બધા બેસી જાઓ પોતપોતાની રીતે, તો કોઈ એવો હોય જ્યાં સ્વભાવ એનો ઓછો મળતો હોય ના બેહે, કોની જોડે સીટ ખોળે? સ્વભાવ બધા સત્સંગી હોય, બધા સત્સંગી હોય, પણ પેલા બેઠા હોય ને ઓલા કે તમારા બાજુમાં જ હું બેસવાનો છે, તમે બેહો, સીટ રાખી મૂકજો મારી, એટલે ઓલા બીજા ભગત આવીને કે અહીં કોઈ આવે છે? હા આવે છે ફલાના ભાઈ, એ બેસવાના છે અહીંયા આગળ, તમે પાછળ જાઓ. હવે જે એકલો હોય ને જેની કોઈ જોડી ના, એને ઉપાધિ થઈ પડે. નવો હોય બિચારો અને એની કોઈ જોડી ના હોય તેને ઉપાધિ, પેલા જોડી જોડી વાળા બેસી જાય એટલે ઓલાને અજાણું જ લાગે હંમેશા, ઓલાને એમ જ લાગે કે હું આમાં કેમ સેટ થઈશ, એવું થાય. પણ શ્રીજી મહારાજ આ પ્રેક્ટિકલ વસ્તુ કરાવે છે, આ કંઈ ખોટું નથી. કોઈને કોઈ ભગવાનના ભક્તો ભેગા સ્વભાવ વધારે મેચ થતો હોય, આ બધું સહજ એક પ્રકૃતિ છે, પ્રકૃતિ છે. તો જેને જેની સાથે મળતું હોય એની સાથે બેસે તો શું થશે, એકાબીજાને સુખ દુઃખની વાતો કરી શકશે. બધાને એ નહીં કહી શકે, પણ એનો સ્વભાવ જેની સાથે મળતો હોય, જેની સાથે એને મજા આવતી હોય, જેની અંદર એને વિશ્વાસ હોય, તો એ પોતાનું દુઃખ એને કહેશે, તો એનું દુઃખ પછી ભગવાન સુધી પહોંચશે કે પ્રભુ એને આવું દુઃખ છે. કેટલી વખત એવું થાય કે સંતોને કોઈ વ્યક્તિ ડાયરેક્ટ ના કહે, પણ એને એના હેતવાળાને કીધું હોય કે જરા સ્વામીને કહેજો ને કે આવું છે, પછી એ સંતો પાસે આવે અને સંતોને કહે કે પેલા ભાઈ એવું કહેતા હતા, મારા મિત્ર છે, પણ ભગત એવું કહેતા મારથી ના કહેવાય, તમે સંતોને કહેજો. એટલે ઓલા ભગત આવીને સંતોને કહી જાય એટલે સંતોન થાય કે હાલો હવે આ કામ કરતો. પણ હવે જો એને ઓલા અરે હેત ના હોય તો કોઈને કહે નહીં, મૂંઝાય મૂંઝાઈને પછી ઉપાધિ થાય સત્સંગની અંદર. એટલે કોઈ મહારાજ કે તમારી બે બેની જોડ કરી નાખો, બધા દરબારો તમારો મિત્ર સારામાં સારો ગોતી નાખો આ ટોળામાંથી, બે બેની જોડ. જોરી વિન મન હી અકુલાવે, જો આપણે જોડમાં જ રાખ્યા છે ને બે, જોરી વિન, એક બરાબર સ્પીડમાં દોડે ને એક ધીરે ધીરે હાલે, પણ રાખ્યા છે જોડમાં. જોરી જોરી વિન મન હી અકુલાવે, જોરી હોય સો કામ મે આવે, મહી મહી રૂપ ભાવન રખના, મહી મહી રૂપ ભાવન રખના, હરિ કે ભક્ત જાની અનુસરના, હરિ કે ભક્ત જાની અનુસરના. મહારાજ કે કોઈ જોડ ન હોય તો મન અકળાય, અકળાય. પતિ પત્ની હોય, ઉંમરવાળા થયા હોય, ડોસા ડોસી બે થઈ ગયા હોય, તો બંને શું વિચારે કે ધામમાં જો પેલા કે તમે જાઓ ને તો પછી મારે બહુ રહેવાનું ના થાય તો સારું, એવું કે સમજ્યા ને, અને ઓલા કે તમે જાઓ ને તો મારે બહુ રહેવાનું ના થાય તો સારું, પછી આપણે કોને વાત કરવી કંઈ થયું હોય તો. બે એવું વિચારે કે આગળ પાછળ જો ભક્તિમાં તન ધર્મદેવ જેવું થઈ જાય તો સારું, તરત ઉપડી જવાય. તો એ જોડી છે એટલે, કારણ કે પતિ ને પત્ની બે એકાબીજાના હૃદયને બહુ સારી રીતે જાણતા હોય, એકાબીજાને સુખ દુઃખની વાત કહી શકે, દીકરાને પણ ન કહી શકે પણ એકાબીજાને કહી શકે. તો સંસારની અંદર પણ
ચાલવા માટે, સંસારમાં પણ સુખી રહેવા માટે જોડીની જરૂર પડે છે. તો સત્સંગની અંદર પણ સુખી રહેવા માટે જોડીની જરૂર પડે છે. અને જોડી કેવી હોવી જોઈએ? મહારાજે કહ્યું, ભગવત ભક્ત ભેગા જીવને બાંધો એવી જોડી હોવી જોઈએ, જેને આપણે હૃદયની વાત કહી શકીએ, જે આપણા પ્રશ્નનું સમાધાન કરી શકે, જે આપણા પ્રશ્નને ભગવાન મોટા સુધી પહોંચાડી શકે, અને જે આપણા પ્રશ્નનું સમાધાન કરાવી શકે, જે આપણા સુખ દુઃખમાં આપણી સાથે રહી શકે એવી જોડી ગોતવી જોઈએ. સત્સંગની અંદર કોઈ ને કોઈ ભગવાનના ભક્ત એવા સારા જેની ભેગા આપણે દોડીએ. એક દાદા દોડતા હોય ને એક ધીરા હાલતા હોય તો છેવટે ધીરા હાલે એને દોડવું પડે, પણ બે ધીરા ભેગા થઈ ગયા હોય તો પ્રોબ્લેમ, બધું ધીરું થઈ જાય. પણ જોડી એવી રાખવાની કે જેના થકી આપણે ચડી જઈએ. વર્ષો પહેલાં આપણે એક યાત્રામાં ગયા હતા, એ યાત્રાનું મને સ્થાન નથી યાદ, પણ એ યાત્રામાં એવું હતું કે ઉપર હનુમાનજીનું બહુ ટેકરા ઉપર ઊંચું મંદિર હતું, તો પછી ત્યાં મંદિરે ચડતા હતા બધા સંતો, અને હું પણ હતો ને બીજા સંતો બધા હતા. એમાં અમે બે સંતો હતા, તો મને એમ થયું કે આપણે કંઈક તબિયત નહીં સારી હોય, બીમારી હશે, તો મને એમ થયું કે મારે ઉપર જવું નથી. એટલે ઓલા એક બીજા સંત હતા ને એ મને કે એવું નહીં સ્વામી, આપણે અહીં સુધી આવ્યા છે ને સ્વામી, અડધે સુધી તો જવું જ જોઈએ આપણે. મેં કીધું વાત સાચી છે કે જવું જોઈએ, પણ હવે મારી હિંમત નથી, મને કે ના અડધે સુધી જવું જ જોઈએ, ચાલો હું તમારા રે આવું, અડધેથી આપણે પાછા આવતા રહીશું બસ. એટલે શું થયું, જોડી હતી એટલે એને હિંમત આપી, તો અડધે સુધી ગયા, પછી એ થાકી ગયા, અડધે જઈને થાકી ગયા. મેં કીધું કે હવે અડધે આવ્યા છે ને તો હવે પૂરું જ કરવાનું, હવે અડધેથી પાછું ના જવાય, હવે જવાતું હશે. તો અડધે સુધી પછી મારું બળ એમને ઉપર સુધી લઈ ગયું, અડધે સુધી એની હિંમત એને મને આપી તો હું અડધે સુધી ગયો, અડધેથી મેં કીધું હવે આપણે અડધે આવ્યા છે તો ઉપર ચડી જ જઈએ, તો ઉપર સુધી જઈ આવ્યા. આ જોડી હોય ને તો સત્સંગમાં ચાલવાની હિંમત આવે. ક્યારેક આપણે પાછા પડીએ તો પેલો જોડીદાર હોય ને ખરેખરો આપણો આત્મીય, હા, જેની ભેગા આપણે જીવને આમ જોડેલો હોય. અને જોડેલો કેવા ભેગા જીવને જોડવો, તો એવા ભેગા જીવને બાંધવો ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, ભગવાનની મરજીને જાણતા હોય, ભગવાન અને ભગવાનના મોટા સાધુના રાજીપાવાળા ભગવાનના ભક્ત હોય એમાં જીવને બાંધવો, જેની અંદર એકાંતિક ભાવના દર્શન આપણને થતા હોય એની ભેગા જીવને બાંધવો, એનાથી સત્સંગમાં ચાલવાની હિંમત આવે. અહીં કહે છે કે કોઈ જોડ ન હોય તો મન અકળાય, અને જોડ હોય તો તે કામમાં આવે. તમારે અંદરો અંદર રાજાપણું દરબારપણું રાખવું નહીં, ભગવાનના ભક્ત જાણીને એકાબીજાને અનુસરીને રહેવું. રાજાપણું દરબારપણું ભૂલી જાઓ તમારું, ભગવાનના ભક્ત એ તો બ્રહ્મની મૂર્તિઓ છે, ભગવાનના ભક્ત એ તો બ્રહ્મની મૂર્તિ જાણવાની. જો રાજાપણું દરબારપણું રહે તો મહારાજ કે પાછો તમારો વ્યવહાર આવી જાય આડો, એટલે દિવ્યતા જતી રહે, ને દિવ્યતા જતી રહે એટલે ભાવ કોઈ દી ટકે નહીં, ભાવ કોઈ દિવસ ટકે નહીં. દરબારપણું આવી ગયું ને, એમાં દરબારપણું આવી ગયું, એની અંદર રાજાપણું આવી ગયું. દિવ્યતા ક્યારે ટકે કે એવી દૃષ્ટિથી જોવે, ઓહો આ ભગવાનના સંત છે, આ ભગવાનના ભક્ત છે, એવી રીતે જોવે તો દિવ્યતા ટકે. પણ વિચારે કે ઓહો હવે આમાં હું, આમાં હું, આ તો મારા જેવા જ છે, તો કાંઈ ફેર. તમારી ભેગા કોઈ હોય, તમારી ભેગા કોઈ યુવાન રહેતો હોય, તમારા ઘરમાં મોટો થયો, તમારા પરિવારોમાં મોટો થયો છે, ને એ પછી અહીં સંત થવા આવ્યો, તમે જે સ્ટ્રીટમાં રહો છો, તમે જે ગામડાની ગલીમાં રહો છો, ત્યાં આગળ એ રમતો હોય, ગલી દંડાઈ રમ્યો છે, ક્રિકેટેય રમ્યો છે, ક્યારેક રિસાયો છે, ક્યારેક ગમે તે કર્યું છે, હવે એ અહીં આગળ ત્યાગી થવા આવ્યો, અને અહીં આગળ સમાજ બેઠો હોય તો સમાજ એમ કે આ આ તો અમારી ભેગા રમતો હતો, એ આ તો ઓલો ગલી દંડા ઉછાળતો હતો, એટલે હવે ગલી દંડાવાળો ના રહ્યો ભાઈ, એ હવે ભગવાનનું ભજન કરવા માટે આવડો મોટો સંસાર છોડી નીકળી ગયો. હવે એને એમ ના દેખાય કે ગલી દંડા રમવાવાળો છે, હવે એને એમ ન દેખાય કે ક્રિકેટ રમવાવાળો છે, હવે એને એમ જોવો પડે કે હો કેવો ભગવાનનો ભક્ત છે. કોઈ કોઈ પહેલાં સંસારમાં કુસંગની અંદર હોય અને પછી ધીરે ધીરે સત્સંગમાં આવી ગયા, તિલક ચાંદલો પૂજાપાઠ કરતા થયા, આ આ તો અમારી ભેગા પાર્ટીઓમાં બેસતો હતો, એ ભાઈ બેસતો તો હવે નહીં,
હવે એની જાત બદલાઈ ગઈ, હવે બદલાઈ ગઈ, હવે ભગવાનનો ભક્ત થઈ ગયો. હવે એ દ્રષ્ટિકોણથી ન જોવાય કે ઓહો આ તો ને આ રખડતો હતો ને હવે હરિભગત થઈ ગયો, હવે હરિભગત થઈ ગયા. હવે એમાં ભાવ બદલી નાખવો પડે. એવી રીતે મહારાજ કે તમે દિવ્ય ભાવથી રહેશો તો તમને એકાબીજાનો ભાર રહેશે, એકાબીજાને ભગત કહીને બોલાવું. જો મહારાજ કહે છે આગળ, ભક્ત મે ભાવ રહત હે જેતા, નૃપ મે ભાવ ન રહત તેતા, એક એક કે સેવક હો ના, એક એક કે સેવક હો ના, નાત જાત કે ભાવ હિ ખોના, નાત જાત કે ભાવ હિ ખોના. એક ભગવાનના ભક્તનો મહારાજ કે હરિભગત જાણીને ભાવના રે, એવી ભાવના દરબાર જાણીને રહેતી નથી. પટેલ રહીએ ભગવાનના ભગત થયા પછી, પટેલ રહીએ, બીજા રહીએ, જાતિ ઉપર રહીએ, પ્રાંત ઉપર રહીએ, આ બધું ભગવાનના ભગતનું લક્ષણ નથી. આ ભગવાનના ભગતનું લક્ષણ નથી. ઘણાય સત્સંગના કેન્દ્રો હોય ને ત્યાં પછી વાત થાય, બધાએ જવા દો ને બધાએ આખું ટ્રસ્ટી મંડળ બધું ચરોતરિયા ભેગા થઈ ગયા છે, પછી કે આ બધા આગેવાનો છે ને બધા મહેસાણિયા ભેગા થઈ ગયા છે, આ બધાએ છે ને હરા કાનમના ભેગા થઈ ગયા છે. આવી કાંઈ સમજણો ભગવાનના ભગતની ના હોય. પ્રાંત, જાત, નાત જ્યાં સુધી ભગવાનના ભગતની જોવામાં આવે ત્યાં સુધી ક્યારેય દિવ્ય ભાવ પ્રગટ જ ન થાય. દિવ્ય ભાવ કેવી રીતે પ્રગટે? દિવ્ય ભાવ આવે જ નહીં. દિવ્ય ભાવ ના આવે એટલે એમાં અભાવ આવવાના ચાન્સીસ બહુ જ રહે. એટલે મહારાજ કહે છે તમારે ભગવાનના ભક્ત તરીકેની ભાવના રાખવી. આજે કેટલા બધા ગૃહસ્થ આશ્રમના ભગવાનના ભક્તો એવા છે પોતાના દીકરાઓને પણ ભગત કહીને બોલાવે છે, પોતાના દીકરાઓને ભગત કહીને બોલાવે છે. સંતો ફોન પર વાત કરે તો કે એ ભગત અત્યારે સ્કૂલે ગયા છે, આવશે ત્યારે તમને ફોન કરશે. અત્યારે એ ભગત સ્કૂલે ગયા છે, આવશે ત્યારે ફોન કરશે. પોતાના દીકરાને ભગત કહેતા હોય, એટલું જ નહીં ઘરની અંદર પણ ભગત તરીકે બોલાવતા હોય. એ વાતાવરણ કેવું હોય? આખું દિવ્ય હોય, એકાબીજાની અંદર દિવ્યતા આવે. અને જેમ તેમ અહીંયા આગળ દરબારોને હમણાં મહારાજ આગળ કહેશે. મહારાજ કહે છે તમારે એકાબીજાને કોઈ પ્રકારની નાતજાત ભૂલીને એકાબીજાના સેવક બનવું. મહારાજ કે સેવક બનજો. દાદા ખાચરનો ગોલો બીમાર પડ્યો અને મહારાજે કહ્યું કે દાદા ખાચરના ગોલાની સેવા કોણ કરશે, ત્યારે સભાની અંદર પર્વતભાઈ ઊભા થયા. પર્વતભાઈ કે મારા દાદા ખાચરના ગોલાની સેવા હું કરીશ, અખંડ મૂર્તિમાં રહેવાવાળા. દાદા ખાચરની સેવા નહીં, દાદા ખાચરના ચાકરની સેવા. તો જેને મૂર્તિ સિદ્ધ છે ત્રણે અવસ્થામાં એને શું જરૂર છે? એ તો કેવડા મોટા ભગત કહેવાય. આજે આપણે કહીએ પર્વતભાઈ હમણાં જો હોય તો આપણે પર્વતભાઈ માનો મનુષ્ય આ કરે, હજુ 200 વર્ષ સુધીનું આયુષ્ય મહારાજે આપીને હમણાં રાખ્યા હોય આપણી વચ્ચે, તો આપણે પર્વતભાઈને ક્યાં બેહાડીએ? ઊંચી ગાદીએ બેહાડીએ ને કે ઓહો આ તો પર્વત બાપા. પણ એ પર્વતભાઈની સમજણ શું હતી? કે દાદા ખાચરના ગોલાની સેવા હું કરીશ મહારાજ. કેમ? કારણ એક, મહારાજ કે દાદા ખાચરના ગોલાની સેવા તમે કરશો? હા પ્રભુ, દાદા ખાચર કેવા તમારા વાલા ભગત. અને એવા વાલા ભગતનો ચાકર હોય જે જે તમારા દાદા ખાચરની સેવા રાત દિવસ કરે છે, એની સેવા મને મળે ને એ મારા મોટા ભાગ્ય કહેવાય. આવી સમજણ પર્વતભાઈની હતી. અગતરાયના રાજા હતા. અગતરાયની અંદર કેટલો મોટો એનો જમીનનું કારભારું, કેવડું મોટું ખેતીવાડી હતી, તો પણ એક સામાન્ય ચાકરના ચાકર થવા માટે પર્વતભાઈ સભામાં તૈયાર થયા. એકવાર દાદાના દરબારની અંદર એક ડોશી હતી, એને 400 રૂપિયા લઈને એ ભાગી ગઈ. 400 રૂપિયા લઈને ભાગી ગઈ ડોશી. તે બધાએ ખૂબ શોધી પણ ના મળી. પછી ડોશી ગઢડાની સીમની બહાર જવા જાય ત્યાં ગઢડા સિવાય કોઈ રસ્તો જ ભાડે નહીં. સીમની બહાર જવા જાય ને ત્યાં જ્યાં રસ્તો જોઈએ ત્યાં ગઢડામાં જ લઈ જાય એ ડોશીને બધા રસ્તા. મહારાજે એવું ચક્ર દોડાવ્યું. તે દરબારમાં પાછી આવી, તે રૂપિયાની થેલી મૂકીને સ્વામી એન્ડ સ્વામી એન્ડ ભજન કરવા લાગી. આ તો આવડતું હતું જ, એટલે સ્વામી એન્ડ સ્વામી એન્ડ ભજન કરવા લાગી. મહારાજે જોયું, દાદાને આજ્ઞા કરી અને 5-7 કોરડા મારીને દંડ કરો.
દાદાએ ના કહી, મહારાજ ભજ આ તારા, મહારાજ દાદાએ ના કહી, મહારાજ કે તારા દરબારમાં આવા ઘણા છે અને શિક્ષા નહીં કરો ને તો તમારું કંઈ રહેવા જ નહીં દે. આજ આ 400 લઈ ગઈ, કાલ બીજી કંઈ કોઈક લઈ જશે, કાલ બીજો સેવક લઈ જશે, આવા બહુ ચોર છે તારા દરબારમાં. કારણ કે તું રહ્યો ભગત અને હાવ ભોળો એટલે તને છેતરપિંડી કરવાવાળા બહુ છે, એટલે મારા કોરડા લઈને આને. દાદા ખાચર કે ડોસીએ ખાલી રૂપિયા જ લીધા છે ને મહારાજ, દાદાની સમજણ જો. દાદા ખાચર કે મહારાજ ડોસીએ ખાલી રૂપિયા જ લીધા છે ને, પણ જો એને મારો દીકરો માર્યો હોત અને મારું માથું કાપવા તૈયાર થઈ હોત તો પણ આપનું ભજન કરતી હોત તો તેને શિક્ષા કરવાનો મને સંકલ્પ ન થાય. આ ડોસી સ્વામી એન્ડ કરીને મારા દીકરાને મારી નાખે, સ્વામી એન્ડ કરીને મારું માથું ઉડાડ દે તો મને એને મારવાનો સંકલ્પ ના થાય મહારાજ, કારણ કે એની જીભ ઉપર તમારું નામ છે. દાદા ખાચર 19 વર્ષની ઉંમરે વચનામૃતમાં લખાયા, 1886ની સાલમાં ધામમાં ગયા, 1887ની સાલ 29 વર્ષ. દાદા ખાચર 19 વર્ષની ઉંમરે વચનામૃત 1876નું જ્યારે બોલાવ્યું ત્યારે 19 વર્ષની ઉંમર દાદા ખાચરની. શ્રીજી મહારાજે દાદા ખાચરને કેટલાક વખાણ્યા પણ એની સમજણ કેવી હતી? એક ચોરી કરવાવાળી ડોસીને પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે, શ્રીજી મહારાજ કહે છે માર ના. મહારાજ મારો છોકરો મારી નાખે તોય નહીં અને મારું ગળું કાપી નાખે તોય નહીં, તમારું ભજન કરે છે. આ સાંભળીને મહારાજે પોતાની ડોકમાંથી પુષ્પનો હાર કાઢીને દાદાને પહેરાવી દીધો. મહારાજ કહે વાહ દાદા વાહ, શું સમજણ છે. સત્સંગની અંદર મહિમા જ્યાં સુધી ન સમજાય તો આપણને ઓળખાય જ નહીં. સત્સંગની અંદર જો આપણે આપણી મનુષ્ય ભાવની દ્રષ્ટિથી જ બધું જોયા કરીએ તો અક્ષરધામના મુક્તો આ સત્સંગની અંદર બિરાજતા હોય તો પણ ન ઓળખાય. એકવાર શ્રીજી મહારાજે મૂળજી શેઠને વાત કરી, આજ તો આપણા સંપ્રદાયમાં અક્ષરધામના મુક્ત પણ આવ્યા છે, મૂળજી શેઠ કે અક્ષરધામના મુક્ત કોણ હશે અને કેમ ઓળખાય, તમે કૃપા કરો તો ઓળખાય. ત્યારે મહારાજ કે લો તમને બતાવું, તે મહારાજ કે આ મુક્તાનંદ સ્વામી ત્યાગીમાં છે ને અક્ષર મુક્ત છે, બ્રહ્મચારીમાં મૂળજી બ્રહ્મચારીને ગ્રહસ્થમાં પર્વતભાઈ અક્ષર મુક્ત છે, બાઈઓમાં રાજભાઈ તે અક્ષર મુક્ત છે. એ ચાર આશ્રમના તમને ચાર બતાવ્યા, બીજા જાજા હવે તમને નહીં બતાવીએ મહારાજ કે આ ચાર મેં તમને કીધા, બાકી તો હજુ ઘણા બધા છે પણ તમને નહીં બતાવીએ, એમ મહારાજે મૂળજી શેઠને વાત કરી. હવે આવા ભગવાનના સંતો ભક્તો અક્ષરધામના જે છે એ આપણી વચ્ચે દેહ ધરીને રહ્યા હોય પણ જીવની એવી અવળી મતી કે એની સાથે પણ હેત ન કરી શકે, હેત ન કરી શકે, હેત ન થાય એટલે છેલ્લો જન્મ થવો એનો બહુ દુર્લભ થઈ જાય. કારણ કે આપણો છેલ્લો જન્મ કરવા માટે આપણા માટે બે જ ઉપાય છે, બે જ ઉપાય. એક, ભગવાનના એકાંતિક પુરુષનો મન કર્મ વચને સંગ, અને બીજું જે મહારાજ મળ્યા છે એ મહારાજની મૂર્તિની સ્મૃતિ ને ભજન, આ જ છેલ્લો જન્મ કરવા માટેનો ઉપાય છે. આ બે એક સાથે જ બને છે, સંગ જો એકાંતિકનો હોય તો જ મૂર્તિની સ્મૃતિ અને ભજન થાય, એકાંતિકનો સંગ ના હોય તો ક્યારેય મૂર્તિ કે ભજન સ્મરણ થાય જ નહીં. કોઈ એમ કે મને એકાંતિકનો સંગ મન કર્મ વચન ક્યારેય થયો નથી જીવનમાં અને હું ભગવાનની મૂર્તિની સ્મૃતિને ભજન કરું છું, ક્યારેય ન થઈ શકે. એને ભગવાનના એકાંતિક પુરુષનો મન કર્મ વચન સંગ કોઈને કોઈ સમયે કરી લીધો હોય એના પ્રતાપે કરીને જ ભજન અને સ્મરણ એને થાય. અંત્યના બીજામાં મહારાજે કહ્યું, જેને જેને યોગ છે એ પૂર્વનો સંસ્કાર એવો બલિષ્ઠ છે, સત્પુરુષના યોગે કરીને છે એના કારણે છે. બીજું મહારાજ દરબારોને કહે છે, હે દરબારો એક એક કુતુકારા કરી કે ન બોલાવના કબહુ ફરી કે યામે નહીં કોઈ ચાકર અપના, યામે નહીં કોઈ ચાકર અપના, એહી બાત કુ દિલ મે ધરના, એહી બાત કુ દિલ મે ધરના. દરબારો રાજાઓ છે એમાં પાછા બધાય કાંઈ બહુ સક્ષમ મોટા દરબારો ના હોય ને, કોઈક સામાન્ય સ્થિતિના પણ હોય,
એટલે આ જગતની રીત કેવી છે? જગતની રીત એવી છે, નાના વગરનો નાથિયો અને નાને નાથા લાલ. રૂપિયા ના હોય ને, એટલે એ નાથિયા પોતું કરી દે, એ નાથિયા શું કરે છે, અને રૂપિયાવાળો થઈ જાય ને નાથાલાલ, આવો ને, આવો આવો, હાર પહેરાવીએ તમને, આવો નાથાલાલને, ખુરશી દો ખુરશી દો. કારણ કે હવે નાથાલાલ ચેક લખે એવા થઈ ગયા, અને જે દિવસે નાથાલાલ ચેક લખે એવા નહોતા તે દિવસ શું કહેતા હતા? નાથિયો કોણ? એ નાથિયાને આપો, વધ્યું ઘટ્યું છે ને આપી દો, નાથિયો ખાઈ જશે, આપી દો. અને હવે નાથાલાલની ડીશ પહેલી મૂકજો, હા, ખાસ પીરસજો, ખાસ પીરસજો, ખાસ, એમને તો જમાડવા જ પડે આપણે. શાનો ભાવ થઈ ગયો આ? પૈસા આવે એનો. આ જગતનો ક્રમ છે. ગરીબ હોય ને એને બધા તુકારો દે, ગરીબને બધા તુકારો દે. ગરીબ પછી કોઈ પણ રીતનો હોય, ગરીબ બહુ રીતે હોય, રૂપિયાથી ગરીબ હોય એને તુકારો દે. સત્સંગની અંદર વર્ષો પાછળ આવેલો કોઈ છે ભગવાનનો ભક્ત, એને તુકારો દે, એના પ્રત્યેની તુચ્છ બુદ્ધિ કલ્પાય. કોઈ ભગવાનનો ભક્ત સત્સંગમાં નવો છે, હજુ એની અંદર ભક્તિ કરવાની એટલી આવડત નથી, એને તુકારો દે. આ બધું સત્સંગનું છે, ઓલું સંસારનું છે. સંસારમાં રૂપિયો હોય, ગાડીઓ હોય, ના હોય, એટલે તુકારો દે. એ તો બધું એ કરી નાખશે, નાથિયો બધું કરશે. અને નાથિયા પાસે જ્યારે ગાડી આવી જાય ને બધું આવી જાય, બધાય નાથાલાલ ભાઈ, નાથાલાલ ભાઈ કરવા માંડે. આ સહજ ક્રમ છે. મારા દરબારો કે દરબારો, તમે કદાચ કોઈ રૂપિયાવાળા હો, અને આ મારી ભેગા રહેવાવાળો કદાચ કોઈ ગરીબ હરિભગત હોય, કોળી હોય જાતનો. તમે કદાચ ઊંચા દરબાર હો અને કોળી હોય, પણ એને તુકારો ના દેતા. તમે એવું ન માનતા કે એ નીચો છે, હું ઊંચો છું, આવું માનશો જ નહીં. જે એવું માને છે, સત્સંગમાં માને છે કે જે એવું માને છે હું ઊંચો છું ના નીચો છે, એનાથી મોટા મોટું પોઈઝન એના માટે એકેય નથી, એનાથી મોટું કેન્સર એના માટે એકેય નથી. જે કોઈ શ્રેષ્ઠ ભગવાનના સંતો ભક્તો છે, બધાની સમજણમાં એમ છે આ બધાય મારાથી મહાન છે, હું તો સર્વથી ન્યૂન છું, ન્યૂન છું, આવી સમજણ હોય છે, આવી સમજણ હોય છે. અને એ ખબર કેમ પડે? એ ખબર એમ પડે એની ભેગા વ્યવહાર કરવાથી, એની ભેગા વ્યવહાર કરવાથી. હમણાં જ એક ભગત છે, પાર્ષદ ભગત આપણા ઇન્ડિયામાં, એની સાથે વાત થઈ. મને કે સ્વામી, હમણાં ગુરુજી અહીંથી નીકળતા હતા ને ત્યારે ગુરુજી અમને બધાને આમ ફોન પર વાત કરતા હતા, તો પછી કીધું, ગાડીમાંથી વાત કરતા હતા તો કહેતા હતા કે બધા એક એક માળા સરસ રીતે કરજો, કે મારી યાત્રા બહુ સરસ રીતે થાય એવી બધાય માળા કરજો. એ ભગતે મને પ્રશ્ન પૂછ્યો, મને કે સ્વામી, ગુરુજી આવડા મોટા પુરુષે આપણને એવું કે તમે માળા કરજો મારા માટે? મેં કીધું, એ જ મોટાની મોટાઈ છે, એ જ મોટાની મોટાઈ છે. આપણને કોઈ કે હું તમારા માટે માળા કરીશ, તો આપણે તો એવું કહી દઈએ કે તમારે માળાની જરૂર નથી, હું તો કરી લઉં એવું છું બધું. આવી સમજણ, મોટાની સમજણ અને મોટાનો દ્રષ્ટિકોણ બહુ જુદો હોય. જે 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 બહુ મહાન અને બહુ મોટી સ્થિતિવાળા પુરુષો છે ને, એ બધાની દ્રષ્ટિ, એને કોઈ ન્યૂન લાગે જ નહીં, એની માટે કોઈ નાનો છે જ નહીં, એની માટે બધાય મહાન છે, બધાય મહાન છે. પણ જે પોતે ન્યૂન છે એને બધું ન્યૂન દેખાય, જે મહાન છે એને બધું મહાન દેખાય, જે પોતે ન્યૂન છે એને બધું ન્યૂન દેખાય. શ્રીજી મહારાજ કહે છે, હે દરબારો, અંદરો અંદર એકાબીજાને તુકારો કરીને ક્યારેય બોલાવા નહીં, ભગત કહીને બોલાવજો, સન્માનથી બોલાવજો, તુકારો ન દેતા. આમાં કાંઈ કોઈ આપનો ચાકર નથી, ચાકર નથી. આ ખાસ સેવાવાળા ભક્તો હોય, ભાઈઓ હોય, બહેનો હોય, એ બધાએ ખાસ ધ્યાન રાખવું. તમે વડીલ હો, ઉંમરવાળા હો, વર્ષોથી હો, બહુ સારી સેવા કરતા હો, અને કોઈ કદાચ આ નવું સેવા કરવા આવ્યું છે, એની અંદર આવડત ઓછી હોય, તો એને જેમ તેમ ન બોલશો, એની સાથે જેમ તેમ ન વર્ષશો. શ્રીજી મહારાજ એનાથી રાજી નથી થતા. જેવું તેવો શબ્દનું ઉચ્ચારણ કરવું, શ્રીજી મહારાજ વાણી વિવેક ઉપર તો બહુ વજન આપે છે. વાણીનો જેને મહારાજ કે ઠા નહીં, મહારાજ કે અમારે એની અરે બને જ નહીં. વાણી ઉપર તો અતિ કંટ્રોલ જોઈએ, શું બોલવું ને શું ના બોલવું, ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું, આની ખબર હોવી જ જોઈએ. જો આની ખબર ન હોય તો આપણે સોનાના હોઈએ, લાખના હોઈએ, તો રાખમાં ગણતરી થઈ જાય. કારણ કે આપણને એનો વિવેક નથી, આપણને એનું ભાન નથી કે કઈ જગ્યાએ ક્યાં કેટલું કેવી રીતનું બોલવું,
ભગવાનના ભક્ત સાથે તો ક્યારેય નહીં, તું કારો જ નહીં, એની સાથે તો સન્માનથી વાત કરવી, સન્માનથી વાત કરવી ભગવાનના ભક્ત સાથે. આ વાતને દિલમાં ખાસ ધારજો. અહીં કોઈ ગરીબ હોય પણ તમારો ચાકર નથી, ચાકર નથી. સત્સંગની અંદર કદાચ તમે દાન મોટું આપતા હો અને તમે બધી રીતે બહુ આગેવાન ગણાતા હો તો તમને બધા ખુરશી આપી દે, ખુરશી આપી દે. અને ભગવાનનો ગરીબ હરિભગત હોય તો એ બિચારો દોડાદોડ કરતો હોય, કારણ કે એનાથી ધનથી સેવા ન થતી હોય, તે તનથી સેવા કરતો હોય. આ બધો પ્રોબ્લેમ અહીં આ દેશોમાં ઓછો થાય, કારણ કે અહીંયા આગળ આ દેશની વ્યવસ્થાઓ જ એવી છે ને કે કરોડપતિ હોય તો એ જાતે જ નો ખસેડતો હોય અને જાતે ગાડી ચલાવતો હોય. પણ ઇન્ડિયાની અંદર આ બધું રૂ આપવાનું બહુ જાજુ હોય છે, ઘણી વખત બહુ જાજુ હોય છે. અહીંયા આગળ આ દેશની વ્યવસ્થાએ ટ્રેન કરી દીધા છે, સત્સંગે કેટલા ટ્રેન કર્યા છે એ પછીની વાત, પણ દેશની વ્યવસ્થાએ દરેકની મેન્ટાલિટી એવી ક્રિએટ કરી દીધી છે કે અહીંયા આગળ 5,000 દાન કરોડો અને 50 દાન કરોડો બેયને એકબીજા સાથે હાલે, બેહીને એક જ પંગતે જમી લે, પણ ઇન્ડિયામાં ના હાલે. ઇન્ડિયામાં તો કે અમે યજમાન છે, આવો બિલ્લો છે, આ છે તે છે, તો આની વ્યવસ્થા જુદી, આ બધું જોઈએ જ, નહીં તો ના થાય. ઘણી વખત વ્યવસ્થા માટે જરૂરી પણ છે, ત્યાં જાજું હોય, ક્યારેક કોઈક બહારથી આવ્યા હોય અને ઉતાવળ હોય, બધી કરવી પડે વ્યવસ્થા, યોગ્ય છે, શ્રીજી મહારાજે કીધું છે એમ. પરંતુ આપણને એવું થાય કે આજે દોડી દોડીને સેવા કરે છે એ તુચ્છ છે, એને તુકારો દે, એને ગમે એમ બોલે, એની જોડે ગમે એમ વર્તે, એ તો દ્રોહ છે ભગવાનના ભક્તોનો. એ પછી આપણા ત્યાગ વૈરાગના રૂઆબમાં આપણે બોલીએ, આપણે વર્ષો જૂના હોય એના રૂઆબમાં બોલીએ, આપણે બહુ સેવા જૂની કરતા હોઈએ અને વર્ષોથી સેવા કરવામાં બહુ માહેર થઈ ગયા હોય એના કારણે બોલાય, કોઈ પણ રીતે બોલાય, પરંતુ ભગવાનના ભક્ત સાથે અભદ્ર વ્યવહાર એટલે એનું સીધું જ પરિણામ છે એ ભક્તનો દ્રોહ થાય છે, અને એનાથી આપણા કલ્યાણને અવશ્યમેવ નુકસાન થાય. આપણે ગમે એટલી ભક્તિ કરતા હોય, આપણામાં ગમે એટલો ત્યાગ હોય, ગમે એટલો વૈરાગ્ય હોય, કોઈ ભગવાનનો ગરીબ ભક્ત છે, સ્વભાવથી ગરીબ છે, સ્વભાવથી ગરીબ છે, જ્ઞાનથી ગરીબ છે, ત્યાગથી ગરીબ છે, વૈરાગ્યથી ગરીબ છે, સેવાથી ગરીબ છે, શ્રદ્ધાથી ગરીબ છે, કહેતા આપણા કરતાં એનામાં કદાચ ઓછું છે બધું, પણ એના કારણે આપણે એની સાથે ગમે તેવો તુકારાથી વ્યવહાર કરીએ, શ્રીજી મહારાજને અમારા આજીપો નથી. માટે આ સત્સંગમાં તો બસ હરિ કે દાસ હિ દાસ તિન કે દાસ હોઈ કર, છલ કપટ કર નાશ વર્તના શુદ્ધ હોઈ કર. આ સત્સંગમાં તો આની જ જીત છે, આની જ જીત. ગમે એટલી સંપત્તિ ને ગમે એટલી બીજી આધ્યાત્મિક સંપત્તિ હોય પણ સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતો હોય તો પણ એને પોતાથી જે મહાન જોઈ શકે એને સત્સંગને સમજ્યો કહેવાય, એ ભગવાન સ્વામિનારાયણના અભિપ્રાયને સમજ્યો કહેવાય. એની માટે કયો પ્રશ્ન હોય, એને કોણ લાગે કે મારું કોઈ અપમાન થયું, મારું આમ થયું આમ થયું, એની પાસે પ્રશ્ન હોય જ નહીં, એની પાસે તો સમાધાનોના લિસ્ટ હોય. પ્રશ્નો એને જ થાય છે કે જેની પાસે આવી સમજણ નથી. જેની પાસે આવી સમજણ હોય એની પાસે તો સમાધાન છે, એની પાસે પ્રશ્ન નથી. પ્રશ્ન એને જ ઉદ્ભવે છે કે જેની પાસે આવી નિર્મળ સમજણ શ્રીજી મહારાજની આપેલી ન હોય. માટે આપણે મુમુક્ષુઓએ, મારે તમારે બધાએ આ સમજણને અતિ પાકી કરવી જોઈએ. તમે સૌ દરબારો બુદ્ધિશાળી છો, હું જે કહું છું તેને સાના બનીને શીખી લેજો. જેટલી વિવેકની વાત કહેવાય છે તેને સૌ બુદ્ધિશાળી મનમાં ધારી લે છે. આ બધી બધી વિવેકની વાતો હોય, મહારાજ કે તમે બુદ્ધિવાળા છો, સાના છો, સમજો છો, એટલે બધા ધારી લેજો. આવી મહારાજ દરબારોને બહુ સુંદર વાત કરે છે. હજુ પણ મહારાજ આગળ દરબારોને કહેશે કે આવી વાત મેં તમને થોડી કડવી પણ કીધી છે, એને કેવી રીતે ગ્રહણ કરવી એવી વાત પણ મહારાજ આગળ સમજાવશે, એને આપણે આગળ સાંભળશું. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ શ